દયાળુ બાપનું કથાનક. એક દહાડે ઈસુ ઘણા બધા એવા કર ઉઘરાવનારાઓને અને બીજા પાપીઓને સંબોધી રહ્યા હતા. ત્યારે એમને સાંભળવા હતું જેઓ એકઠા ત્યાં હતા, ત્યાં કેટલાક ધાર્મિક પુરોહિતો પણ હતા. એમણે સાંભળ્યું કે ઈસુ આ પાપીઓને હાથે પણ મિત્ર જેવો વ્યવહાર કરી રહ્યા છે. એટલે એ ધાર્મિક પુરોહિત લોકો અંદરોઅંદર ટીકા ટિપ્પણી કરવા લાગ્યા. એટલે ઈસુએ એમને આ કથાનક સાંભળાવતા કીધું કે એક માણસને બે દીકરા હતા. નાના દીકરાએ એના બાપને કીધું કે બાપ, માલ મિલકતનો મારો જે ભાગ થાય છે એ મને હાલ જ દો. એ જ વેળાએ એના બાપાએ પોતાની સંપત્તિ એના બે દીકરાઓને વચાળે વેચી દીધી. નાના દીકરાએ ઉતાવળે એના ભાગમાંથી જે આવ્યું હતું એ હંદુ એકઠું કરી દૂર દેશાવરમાં હેલો ગયો. ન્યા એને પાપી લોકો અને નઠારા દોસ્તારોની વાહે પોતાની સંપત્તિને ઉડાડી મારી. એ પછી જે મલકમાં એ નાનો દીકરો જઈ વસ્યો હતો ત્યાં કારમો દુકાળ પડ્યો, એથી એની પાસે ખાવા ધાન અને ખરીદવાના દોકડિયા નહોતા. એને માત્ર ભૂંડો ચરાવવાની મજૂરી મળી. એ એટલો બધો દુઃખી અને ભૂખથી ત્રાહિમામ હતો કે ભૂંડો જે ખોરાક ખાતા હતા એ ખોરાકની પેટનો ખાડો પૂરવા એને મન થયું. અંતે નાના દીકરાએ પોતાની જાતને ઢંઢોળતા કીધું કે હું અહીં આ શું કરી રહ્યો છું? મારા બાપના ઘરે હંધાય જ નોકરોને ખાવાને હાટું પૂરતું ધાન છે અને અહીં તો ભૂખે મારો જીવ જાય છે. હું મારા બાપની કને પાછો ઘેર જાય અને એમના એક નોકરની જેમ રહી. છેવટે નાનો દીકરો પાછો પોતાના બાપને ઘરે જવા તૈયાર થયો. જ્યારે એ હજી તો ઘણે વેગળે હતો ત્યાં તો એના બાપે એને નિરખી લીધો અને બાપના હૃદયમાં દયા ઉપજી ને પોતાના દીકરાની પાસે દોડ્યો અને એને ભેટી પડ્યો અને બથમાં લઈ ચુંબન કરવા લાગ્યો. દીકરાએ કીધું, પિતાજી, મેં ઈશ્વર અને તમારી વિરુદ્ધ મહાપાપ કર્યું છે. હું તમારો દીકરો કહેવાને જરાય લાયક નથી. પરંતુ એના બાપે પોતાના નોકરોને કીધું, ઉતાવળે જાઓ અને હારા લુગડા લાવો અને મારા દીકરાને પહેરાવો, એની આંગળીઓમાં વીંટી પહેરાવો અને પગને જોડાથી સજાવો, જાનવાન વાછરડો લઈ આવીને વધેરો કે આપણે હંધાઈ હરખથી આરોગીએ. આવો આપણે ઉજાણી કરીએ, કારણ કે આ મારો દીકરો મરણને શરણ થયો હતો, પરંતુ હવે એ જીવતો થયો છે. એ ખોવાઈ ગયો હતો પણ હવે એ મને જેડ્યો છે. અને એ લોકો ઉજાણી કરવા લાગ્યા. થોડી વેળા પછી મોટો દીકરો વાડીએથી કામ કરીને ઘરે પાછો ફેર્યો. એને કાને ગીત સંગીત અને નાચ ગાવાનો અવાજ પડ્યો અને અચંબામાં પડી ગયો કે આ હંધોઈ શું થઈ રહ્યું છે. જ્યારે મોટા દીકરાને જાણ થઈ કે આ નાના દીકરાના ઘરે પાછા આવવાને લીધે હંધાઈ ઉજાણી મનાવી રહ્યા છે, ત્યારે એ ઘણો કોપાય માન થયો અને એ ઘરમાં ઘરવાય રાજી નહોતો. એના બાપા બહાર આવ્યા અને એને મનાવતા કીધું કે તું પણ અમારી આરે ઉજાણીમાં સામેલ થા. પણ એણે ધરાર ના પાડતા બાપાને સંભળાવી દીધું કે આટલા વર્ષોમાં મેં તમારે હાટું પ્રામાણિકતાથી ને ખંતથી કામ કર્યું છે. મેં કદી તમારી વાતને ઉથાપીને નથી માનાવી, એમ છતાંય તમે ક્યારે મારા મિત્રો હારે ઉજાણી કરવા એક બકરીનું નાનું બચ્ચું મને દીધું નથી. પણ આ તમારો ઉડાવ દીકરો તમારી સંપદાને નઠારા કામોમાં વેડફી મારીને ઘરમાં ઘરી ગયો છે, તો એમે હાટું તમે જાનવાન વાસળાને વધેરી ઉજાણીએ ચડાશો? એ વાત વાતા કીધું, મારા કમાવ દીકરા, તું તો રોજ મારી હારે જ છે અને જે કાંઈ મારું છે એ હંધુ તારું જ છે. પણ હવે આપણા હાટું આનંદ કરવો એટલે યોગ્ય છે, કેમ કે આ તારો ભાઈ કળકમાં ગયો હતો, એ હવે જીવતો થયો છે. જે ખોવાયેલો હતો પણ હવે એ આપણને જેડો છે. બાઇબલની એક વાર્તા લુક 15:11-32.